જ્યારે હું સાતમા કે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરીને બે સંખ્યાઓનો ગુસાઅ કઈ રીતે શોધી શકાય તે શીખવવામાં આવ્યું હતું. હું તે રીતનો ઉપયોગ કરીને અત્યારે પણ જવાબ મેળવી શકું, પરંતુ તે રીત કઈ રીતે કામ કરતી હતી તેની મને યોગ્ય સમજણ ન હતી. તો આપણે આ વિડીયોમાં ગુસાઅનો અર્થ શું થાય તેની થોડી ઊંડી સમજ મેળવીશું અને અવિભાજ્ય અવયવો લખીને સરળતાથી ગુસાઅ શા માટે શોધી શકાય છે તે સમજીશું. તેના માટે આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. ધારો કે આપણને અહીં બે સંખ્યા આપવામાં આવી છે, 12 અને 18. આપણે અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરીને આ બંને સંખ્યાઓનો ગુસાઅ શોધવાનો છે. તો સૌ પ્રથમ તમારે શું શોધવાની જરૂર છે? સૌથી પહેલા 12 ની વાત કરીએ તો આપણે 12 ને તો 12 ના અવયવ કયા કયા થશે, એવી કઈ કઈ સંખ્યાઓ છે જેમનો ગુણાકાર 12 થઈ શકે તે શોધવા માટેની ઘણી રીત છે. આપણે આ પ્રમાણે લખી શકીએ, 12 એટલે 2 × 6. હવે અહીં 6 એ અવિભાજ્ય સંખ્યા નથી, તેથી 6 ના ફરી અવયવ પાડીએ. 6 = 2 × 3 થાય. હવે અહીં આ અવિભાજ્ય સંખ્યાઓ છે અને તે 12 ના અવિભાજ્ય અવયવ થશે. આપણી પાસે 2 2 વખત અને 3 1 વખત છે, તેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. તેવી જ રીતે 18 ના અવિભાજ્ય અવયવ કયા કયા થાય? આપણે અહીં તે જ પ્રમાણે કરી શકીએ, 18 એટલે 2 × 9 થાય અને આ 9 ના ફરી અવયવ પાડી શકાય, 3 × 3. આમ 2 × 3 × 3 = 18 થાય. અહીં આપણે તેને આ પ્રમાણે લખી શકીએ આ રીતે. આમ અહીં 2 2 વખત છે અને 3 1 વખત છે, જ્યારે અહીં 2 1 વખત અને 3 2 વખત છે. હવે આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને ગુસાઅ શોધવા હવે પછી શું કરી શકાય તેના વિશે વિચારો. ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવનો ખરેખર શું અર્થ થાય? હું 12 ની કલ્પના આ પ્રમાણેના વર્તુળ તરીકે કરું છું. 12 ને આ રીતે બનાવી શકાય, 2 વખત 2 અને 1 વખત 3 એ તેના અવયવ છે. અને તેવી જ રીતે હું 18 ની કલ્પના આ પ્રમાણે કરું છું. અહીં આ વર્તુળ 18 છે, 1 વખત 2 અને 2 વખત 3. આ વર્તુળ 12 દર્શાવે છે અને આ 3 તેના અવયવ છે. તેવી જ રીતે આ વર્તુળ 18 દર્શાવે છે અને આ 3 તેના અવયવ છે. તો હવે પછીનો પ્રશ્ન એ છે કે આ ચિત્રને આધારે આ બંને સંખ્યાઓનો ગુસાઅ શું થાય? તમે આ ચિત્રમાં તેની કલ્પના કઈ રીતે કરી શકો? વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો. જો તમે મને પૂછશો તો હું આ પ્રમાણે જવાબ આપીશ. આ બંને સંખ્યાઓનો ગુસાઅ શું થાય તે પ્રશ્ન આ બંને સંખ્યાઓમાં સામાન્ય અવયવ કયા કયા છે કે જેનો ઉપયોગ કરીને હું મહત્તમ સંખ્યા બનાવી શકું તેને સમાન જ થશે. શું તમે આ વાત સાથે સંમત છો? તો હવે જોઈએ કે આ બંનેના સામાન્ય અવયવ કયા કયા છે. તમે અહીં જોઈ શકો કે આ બંનેમાં 1 2 અને 1 3 સામાન્ય છે. તો હવે આ બંને સંખ્યાઓનો ઉપયોગ કરીને કઈ મહત્તમ સંખ્યા બનાવી શકાય? તેનો ઉપયોગ કરીને આપણે 2 × 3 એટલે કે 6 બનાવી શકીએ. માટે અહીં આ બંને સંખ્યાઓનો ગુસાઅ 12 અને 18 નો ગુસાઅ 6 થાય. તમે થોડી વાર માટે વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો. કોઈ પણ સંખ્યાઓના સામાન્ય અવયવ શોધીને તેમનો ગુણાકાર કરીને આપણને ગુસાઅ મળી શકે એવો કઈ રીતે કહી શકાય? આપણે તે વાત પર કઈ રીતે વિશ્વાસ કરી શકીએ? ગુસાઅ માટે 2 બાબત મુખ્ય છે. પ્રથમ બાબત એ છે કે ગુસાઅ થવા માટે તે સામાન્ય અવયવ હોવો જોઈએ. ગુસાઅ થવા માટે તે સૌ પ્રથમ સામાન્ય અવયવ થવો જોઈએ. હવે જો તમે આ વિસ્તારમાંથી કોઈ પણ સંખ્યા લો, હું અહીં આ વિસ્તારને છાયાંકિત પણ કરી શકું, જો તમે તેમાંથી કોઈ પણ સંખ્યા લો તો તે આ બંને સંખ્યાઓમાં સામાન્ય થશે, કારણ કે એટલે જ અહીં આ બંને વર્તુળ એકબીજા પર ઓવરલેપ થાય છે. જો આપણે 2 અને 3 ની વાત કરીએ તો તે અહીં આ બંને સંખ્યાઓનો એક ભાગ છે. હવે જો તમે આ વિસ્તારમાંથી કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તે પણ સામાન્ય અવયવ જ થશે. હવે તમે કહી શકો કે હું જાણું છું કે 2 એ સામાન્ય અવયવ છે, 3 પણ સામાન્ય અવયવ છે, તો આ બંનેનો ગુણાકાર પણ સામાન્ય અવયવ જ થાય એવું કઈ રીતે કહી શકાય? વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો. જો કોઈ પણ સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 2 અને 3 ના ગુણાકાર વડે પણ વિભાજ્ય જ થાય. માટે તમે અહીં કોઈ પણ ગુણાકાર કરો તો તે પણ
सामान्य अवयवश थशे। तेथी बे गुणिया त्रण पण सामान्य अवयवश थाय। परंतु जो आपणे गुस्सानी वात करीए तो तेना माटे बीजी बाबत पण महत्वनी छे, ते सामान्य अवयवनो गुरुत्तम होवो जोईए। जो कोईक संख्या गुरुत्तम होय अने ते सामान्य अवयव पण होय तो ते गुरुत्तम सामान्य अवयव थशे। हवे अहीं आ गुरुत्तम छे एवो कई रीते जाणी शकाय? बे ए सामान्य अवयव छे, त्रण ए सामान्य अवयव छे। हवे तमे आ सामान्य अवयवना गणनो उपयोग करीने महत्तम संख्या 6 बनावी शको। तमारी पासे एक बे छे अने एक त्रण छे, तो आ बन्नेनो उपयोग करीने तमे कई महत्तम संख्या बनावी शको? ते महत्तम एटले के गुरुत्तम संख्या 6 थाय। आम ज्यारे पण तमारी पासे बे संख्याओ होय त्यारे ते बन्ने संख्यामां कया अवयव सामान्य छे ते जुओ। जे अवयव सामान्य नथी आपणे तेना पर ध्यान नथी आपवानुं, परंतु जे अवयव सामान्य होय एटले के जे अहीं आ विस्तारनी अंदर होय ते बधानो गुणाकार करो अने तेना परथी तमने गुस्सा मळी जशे। हवे आपणे बीजुं उदाहरण जोईए। आपणे फरीथी बे संख्याओनो गुस्सा शोधीए। एक संख्या 120 છે અને બીજી સંખ્યા 84 છે। હવે હું જાણું છું કે આ કઈ રીતે કરી શકાય તેની તમને ખબર છે, તો તમે વિડિયો અટકાવો અને આપણે જે રીતનો ઉપયોગ કર્યો તે જ રીતનો ઉપયોગ કરો। 120 ના બધા જ અવિભાજ્ય અવયવ એક વર્તુળમાં લો, 84 ના બધા જ અવિભાજ્ય અવયવ બીજા વર્તુળમાં લો અને પછી તે બંનેમાં સામાન્ય શું છે તે જુઓ અને ત્યારબાદ તે બધાનો ગુણાકાર કરો। જો આપણે 120 ની વાત કરીએ તો તેની પાસે 3 2 1 3 અને 1 5 હોય છે। જો આપણે તેને ટૂંકમાં લખવું હોય તો 120 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5 લખી શકાય। તેવી જ રીતે જો આપણે 84 ની વાત કરીએ તો તેને કંઈક આ પ્રમાણે લખી શકાય। તેની પાસે 2 2 વખત 1 વખત 3 અને 1 વખત 7 છે, માટે આના બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7। તો અહીં આ બંનેના અવિભાજ્ય અવયવ કંઈક આ પ્રમાણે થશે। હવે આ બંનેમાં કેટલા અવયવ સામાન્ય છે તેની ગણતરી કરીએ। તમે અહીં જોઈ શકો કે આપણને 3 સામાન્ય અવયવ મળે છે, 2 સામાન્ય અવયવ થશે, બીજો 2 પણ સામાન્ય અવયવ થાય અને 3 પણ સામાન્ય અવયવ થાય। જો તમે આમાંથી કોઈ પણ 2 નો ગુણાકાર કરો તો તે પણ આ બંનેનો સામાન્ય અવયવ થશે। 2 ગુણ્યા 2 પણ સામાન્ય અવયવ થાય, 2 ગુણ્યા 3 પણ સામાન્ય અવયવ થાય। જો આપણે બીજા શબ્દમાં કહીએ તો 4 અને 6 પણ આ બંને સંખ્યાના સામાન્ય અવયવ થશે। પરંતુ જો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવની વાત કરીએ તો તમે આ 3 નો ગુણાકાર કરો, 2 ગુણ્યા 2 4 અને પછી 4 ગુણ્યા 3 12 થાય। આમ આ બંને સંખ્યાઓનો ગુસાઅ 12 થશે। હવે તમને કદાચ સમજાયું હશે કે બધા જ સામાન્ય અવયવ લઈને તેનો ગુણાકાર કરવાથી આપણને ગુસાઅ કઈ રીતે મળે છે। તમે ગુસાઅ શોધવાની જેટલી પણ રીત જાણો છો તેની સાથે આ રીતને સંબંધિત કરી શકો। આપણે ગુસાઅ શોધવા આ રીતનો ઉપયોગ કરતા હતા। બંને સંખ્યાઓના બધા જ સામાન્ય અવયવ જુઓ અને ત્યારબાદ તેમાં ન્યૂનતમ ઘાત છે તેને લો। અહીં સામાન્ય અવયવ 2 છે અને તેની ન્યૂનતમ ઘાત પણ 2 છે, માટે 2 નો વર્ગ, ત્યારબાદ સામાન્ય અવયવ 3 છે અને આ બંને સંખ્યાઓમાં તેની ઘાત 3 જ છે, માટે અહીં આના બરાબર 12 થાય, જે આપણે અહીં મેળવ્યું। વિડિયો અટકાવીને વિચારો કે તમે અહીં આ કઈ રીતે કર્યું છે। તમે સૌપ્રથમ સામાન્ય અવયવ લખ્યા અને પછી તેનો ગુણાકાર કર્યો, ત્યારબાદ તમે કદાચ આ રીતનો ઉપયોગ કર્યો હશે। તમે આ રીતમાં જે કરતા હતા તે તદ્દન આને સમાન જ છે। આમ તમે હંમેશા એક જ રીતનો ઉપયોગ કરતા હતા। તમે વધુ ઉદાહરણ લઈ શકો। તમે અહીં 3 સંખ્યાઓ પણ લઈ શકો। ત્રીજી સંખ્યા માટે એક વર્તુળ અહીં આવશે અને પછી આ વિસ્તારમાં તમને એવો અવયવ મળશે જે આ 3 સંખ્યામાં સામાન્ય હોય। હવે તમને થશે કે જો આપણે ગુસાઅને આ રીતે સમજી શકીએ તો શું આપણે લસાઅને પણ આ રીતે સમજી શકીએ? તેનો જવાબ હા છે, જે આપણે બીજા એક વિડીયોમાં જોઈશું।